વિશ્વમાં ભારત એકમાત્ર એવું સ્થળ છે જ્યાં આપણા દેવો નૃત્ય કરે તે જરૂરી છે. જો દેવો નૃત્ય ન કરી શકે તો તે ઈશ્વર ન થઈ શકે. શિવ નટરાજ છે, તેઓ નર્તકોના રાજા છે અને બાકીના સૌ નર્તકો છે. આવું શા માટે છે? કારણ કે સર્જનની ઘટના સાથે સૌથી વધુ બંધ બેસતી પરિભાષા હોય તો તે છે નૃત્ય. આજે આધુનિક ભૌતિકશાસ્ત્રીઓ પણ એ શબ્દો વાપરે છે કે સમગ્ર ઘટના નૃત્યમય હોય તેમ જણાય છે. નૃત્ય એટલે તેની સાથે કોઈ તર્કબદ્ધ જોડાણ ન જણાતું હોય, પણ તમે ધ્યાનપૂર્વક અવલોકન કરો તો સમગ્ર પ્રક્રિયા પાછળ ઘણી ગહન વ્યવસ્થા કામ કરતી માલુમ પડે છે. સર્જનનું આ નૃત્ય એ સ્વરચિત છે. શાશ્વત સ્થિરતામાંથી સર્જનની સમૃદ્ધિ વર્ણવાના પ્રયત્ન રૂપે આપણે આ પરિમાણને નટેશ અથવા નટરાજ કહીએ છીએ, જે શિવના નોંધપાત્ર સ્વરૂપો પૈકીનું એક છે. કારણ કે સર્જન એક નૃત્ય છે, તેથી જ દેવ નૃત્યકાર છે. આથી જ્યારે આપણે શિવને નટરાજ કહીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત નૃત્યની વાત નથી કરતા. આથી તેમની ફરતે એક વર્તુળ છે. વર્તુળ હંમેશા બ્રહ્માંડનું પ્રતીક છે, કારણ કે આખા અસ્તિત્વમાં કોઈ પણ વસ્તુ ગતિવિધિ કરે અને જે કુદરતી સ્વરૂપ રચાય તે વર્તુળ છે. જે કંઈ પણ સ્વયં ઘટે છે તે વર્તુળ છે. પૃથ્વી, ચંદ્ર, સૂર્ય, બાકીનું સગળું એક વર્તુળ છે. કારણ કે વર્તુળ લેશ માત્ર પ્રતિકારકતાનો આકાર છે. આથી નટરાજને ફરતે રહેલું વર્તુળ બ્રહ્માંડનું સૂચક છે. તેઓ કોસ્મિક નર્તક છે, તેમને હંમેશા આ રીતે જ વર્ણવવામાં આવે છે. તમે નૃત્યનો અનુભવ કરી શકો છો અથવા તમે નૃત્ય બની શકો છો. તમે નૃત્યના સૌંદર્યનો અનુભવ કરી શકો છો ફક્ત નિકટતાથી જોઈને, અથવા તમે નૃત્ય કરી શકો છો, પણ જો તમે નૃત્ય સમજવા ઈચ્છતા હો તો એવું કશું જ નથી. તમારી પાસે બે જ વિકલ્પો છે. જો તમે નૃત્યના સૌંદર્યનો અનુભવ નિરીક્ષણ દ્વારા કરવા માગતા હો તો અમે કહીશું કે તમે શોધક છો. તમે કદાચ વૈજ્ઞાનિક કહેવાતા છો, છતાં પણ તમે એક શોધક છો. તમે કંઈક જાણવા ઈચ્છો છો. જો તમે તેના પર ધ્યાન આપો છો તો તમે એક શોધક છો. જો તમે નૃત્ય બનો છો તો તમે દિવ્ય બનો છો, યોગી બનો છો. તમારી પાસે